લાંબા ગામે ઓક્સિજન બેડ સુવિધા સાથેનું કોવિડ સેન્ટર શરૂ. લાંબા ગામે એક સામાજિક અગ્રણીએ ઓક્સિજન બેડ સાથેનું કોવિડ સેન્ટર શરૂ કરી માનવતાની મેઘ ફેલાવી છે. લાંબા ગામે આહિર સમાજની વાડીમાં 10 ઓક્સિજન બેડ સાથેની સુવિધા ધરાવતું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આહિર સમાજના અગ્રણી દેવસિંહભાઈ ચેતરિયા દ્વારા લાંબા ગામ તેમજ આસપાસના વિસ્તારો ઓક્સિજન વિના પરેશાન થતા દર્દીઓ માટે એક સેવાકીય ભાવના સાથે આ કોવિડ સેન્ટર શરૂ થતાં ગરીબ પરિવાર માટે આ કોવિડનો વિનામૂલ્યે લાભ મળશે. આજે લાંબા આહિર સમાજની વાડી ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ભાજપ કોંગ્રેસના અગ્રણીઓની હાજરીમાં આ કોવિડ કેર સેન્ટર આજે શરૂ કરવામાં આવ્યું હતું. લાંબા ખાતે આજે શરૂ થયેલા 10 બેડના કોવિડ સેન્ટરની શરૂઆત કરાઈ છે. આ જિલ્લાનું એકમાત્ર એવું નમસ્કાર, હું ડૉક્ટર ચાર્મી બથિયા છેલ્લા 15 દિવસથી લાંબા પીએચસી કલ્યાણપુર તાલુકા ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહી છું અને છેલ્લા 1 વર્ષથી અમદાવાદ ખાતે કોરોના વિરુદ્ધ અમે સેવા આપી છે. આજે વૈશ્વિક મહામારી ચાલી રહી છે, એમાં આપણે ખ્યાલ છે કે મોટાભાગના લોકોનું ઓક્સિજનની કમીને કારણે ટ્રાન્સફરમાં અથવા તો કોઈ નાના સેન્ટરમાં વધારે મૃત્યુની શક્યતા હોય છે. એવામાં લાંબા ગામે જે માન્ય દેવસિંહભાઈ ચેતરિયા તરફથી 10 બેડમાં ઓક્સિજન સાથેનું જે કોવિડ કેન્ટર શરૂ કરાયું છે, તો એના માટે અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. અને અમારા આરોગ્ય કેન્દ્ર તરફથી લાંબા પીએચસીનો પૂરો સ્ટાફ પોતાની કામગીરી સંભાળવાની સાથે સાથે આ કોવિડ કેર સેન્ટરમાં પણ સેવા આપવા માટે ઉત્સુક છે. એટલે અમારી સરકારશ્રીને અને દેવસિંહભાઈ ચેતરિયાને માગણી છે કે જો એમને અમને સપોર્ટિવ સારો સ્ટાફ અને ટ્રેન્ડ સ્ટાફ આપવામાં આવે તો 24 કલાક અમે અમારી સેવા આપવા માટે ઈચ્છુક છીએ. અને જેટલી આશાઓ સાથે આજે આ કાર્યક્રમ આ લોકાર્પણ થયું છે, આ 10 બેડના જે ઓક્સિજનવાળા કોવિડ કેર સેન્ટરને આજે લોકાર્પણ થયું છે, એટલી જ સારી આશા સાથે અમે આરોગ્ય વિભાગને ચલાવી શકીએ એના માટે પબ્લિકનો અમને સપોર્ટ મળે એવી આશા રાખું છું. દ્વારકાથી હું દેવસિંહભાઈ લગજીભાઈ ચેતરિયા લાંબા ગામનો વતની છું અને મારા કુટુંબના સગાવાલા સ્નેહો અને બીજા આપણા સમાજના લોકો હવે એ કોરોનાના હિસાબે અને ઓક્સિજનના હિસાબે ઘણા લોકો મૃત્યુ પામ્યા. એટલે મને આવો વિચાર આવ્યો કે ભાઈ હું લાંબા ગામની અંદર આહિર સમાજની અંદર કોવિડ કેર સેન્ટર ચાલુ કરું. કોવિડ કેર સેન્ટર ચાલુ તો કરું પણ એક એક બેડ એક એક ઓક્સિજનની વ્યવસ્થા કરું એવો મને વિચાર આવ્યો. ભગવાને મને થોડી આર્થિક રીતે કૃપા છે ભગવાનની, એટલે મને આ વિચાર આવ્યો અને એ ભાવનાથી કાર્ય કરું. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં કોવિડ સેન્ટરમાં અત્યારે હું છું. દેવસિંહભાઈ ચેતરિયાએ પોતાના સ્વખર્ચે પોતાના ટ્રસ્ટના માધ્યમથી કોવિડ કેર સેન્ટર આજથી ચાલુ કર્યું છે અને ખાસ કોવિડ કેર સેન્ટરના એકે એક બેડમાં ઓક્સિજનની વ્યવસ્થા છે. અને એ એટલા માટે ખાસ મહત્ત્વનું છે કે આપણા ગામને અને આપણા વિસ્તારને બચાવવા માટે માત્ર વાતો કરવાથી અને કોરોનાના ભય ફેલાવવાથી કંઈ ન થાય. કોરોનાને સામે લડવું હોય, કોરોનાથી પોતાના વિસ્તારને અને દેશને બચાવવો હોય તો લાંબા ગામ અને દેવસિંહભાઈ ચેતરિયા જેવી પર્સનાલિટીમાંથી શીખવું પડશે, ભોગ આપવા માટેની તૈયારી રાખવી પડશે. અરે જીવન મરણ તો ભગવાનના હાથમાં છે, પણ અત્યારે
આ પરિસ્થિતિમાં લોકોનો જીવ બચાવવાનો મોકો આપને આપ્યો છે, ભગવાનનો રોલ ભજવવા માટે ભેગું ગમે એટલું કરશો, કંઈ સાથે નથી આવવાનું. આજે સમય છે લોકોના જીવ બચાવવા માટે, લોકોને કોરોનાથી બચાવવા માટે ભોગ આપવો, ગામમાં ફાળો કરવો, ગ્રુપમાં ફાળો કરવો, પોતે સક્ષમ હોવ તો પોતાના કાંડા ઉપર દેવસિંહભાઈની જેમ કરવું, અને પોતાના જ વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર અને કોરોનાની સારવાર ઊભી કરીશું તો તમારો ને મારો રામ રાજી થશે. તમારો ને મારો રામ, જે આપણે ધર્મની વાત કરીએ ને, એ આ સાચો ધર્મ છે. વર્તમાન સમયમાં એક અને માત્ર એક જ ધર્મ છે કે મારાથી જે કંઈ થઈ શકે, જેટલું પણ થઈ શકે એટલું કોરોનાથી પોતાના વિસ્તાર અને પોતાના ગામ અને પોતાના રાષ્ટ્રને બચાવવા માટે જે સૌથી વધુ પ્રયત્ન કરે, એનાથી મોટો કોઈ ધાર્મિક અને એનાથી મોટો કોઈ ધર્મ ના હોઈ શકે.